નમસ્તે મિત્રો જ્ઞાનજલાક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે ટૂંક સમય પહેલા જ આપણે વર્તમાન પ્રવાહો છે એને લગતો જે પૂછાય તેવા પ્રશ્ન છે તે અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને તમારો સારો એવો પ્રતિભાવ આ શ્રેણીને મળી રહ્યો છે તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જો મિત્રો આ વિડીયો તમને ગમે તો અત્યારે લાઈક કરી દેજો વિડીયોને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે નિયમિત ધોરણે અમે આવનારી પરીક્ષા માટેના વિડીયો છે મટીરિયલ છે તમને પ્રોવાઇડ કરવાનો એક પ્રયત્ન કરતા હોય છે ઘણા બધા મિત્રો છે કે જેમની એવી પણ માંગ છે કે અમને જે તે દિવસના વર્તમાન પ્રવાહો છે એની પીડીએફ છે પ્રોવાઇડ કરો તો એમની માટે આપણે રોજ અગિયાર વાગે છે બોક્સની અંદર તમને જે આપ મૂકવામાં આવશે એ મારફત તમે વર્તમાન પ્રવાહો છે ડાઉનલોડ કરી શકશો વાત કરીએ હવે પ્રશ્ન નંબર એકની બ્રિટન દેશમાં પાઉન્ડ નો સિક્કો અમલી બન્યો બાર નવેમ્બર અઢારસો ને ના દિવસે પહેલા શું હતું તો કે નોટ ચલણમાં હતી અને નોટ વિશે એવું માનવામાં આવે છે કે નોટ છે ઝડપથી ફાટી જતી હોય છે જ્યારે સિક્કાનું ચલણ હોય તો ઘણો લાંબો સમય સુધી છે એ ટકી રહે છે પચાસ વર્ષ જેટલા લાંબા સમય માટે પણ જો સિક્કાનું અસ્તિત્વ છે એ ચાલી શકે છે તે સમયના નાણાં સચિવ છે જ્યારે આ નિર્ણય લેવામાં આવેલો તે સમયે નાઇઝલ લોસ કરીને તેમના નાણાં સચિવ હતા વડાપ્રધાન હતા એ માર્ગેટ થેચર હતા આટલી વસ્તુઓ છે એ તમારે યાદ રાખવાની છે બ્રિટન દેશમાં આજે વિશ્વ નિમોનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે યાદ રાખી લેજો મિત્રો બાર નવેમ્બર કાલે અગિયાર નવેમ્બર હતી જે દિવસે કયા દિવસ તરીકે ઉજવાતો તો એ પણ જોઈ લે આંતરરાષ્ટ્રીય વર્તમાન સમયની અંદર બાલિકા દિવસ ઉજવાય છે સૌરભ ચૌધરીએ કયું પદક જીત્યું છે સુવર્ણ પદક જીત્યું છે મિત્રો તેમનો જન્મ છે કોનો સૌરભ ચૌધરીનો ક્યાં થયેલો છે મેરઠમાં થયેલો છે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે આ સિવાય પણ તેમને એશિયા અને આઈએસએફ વિશ્વ પ્રાપ્ત કરેલું છે તાજેતરમાં વિશ્વ અસમાનતા એકસો ને સુડતાલીસમું સ્થાન છે ભારત ધરાવે છે વર્તમાન સમયના રક્ષામંત્રી મંત્રી કોણ છે નિર્મલા સીતારમણ હવે મિત્રો તમને એવું પૂછાય કે આપ જાણો છો કે તેમનો જન્મ છે તમિલનાડુ રાજ્યમાં થયેલો હતો પહેલા રક્ષા મંત્રી કોણ છે તો તેમાં પણ તમે નિર્મલા વડાપ્રધાન પદ પર રહ્યા હતા એ સમયે આ પદ એટલે કે રક્ષા મંત્રીનો કાર્યભાર છે વડાપ્રધાનના સ્થાનેથી સ્થાને થી પોતે ચલાવતા હતા પરંતુ જો તમને એવું પૂછે કે વર્તમાન સમયના અને સૌથી પહેલા મહિલા રક્ષામંત્રી કોણ હતા તો તમારે આંખો બંધ કરીને નિર્મલા સીતારામન છે લખી દેવાનું છે કારણ કે ઇન્દિરા ગાંધીએ જે પોતાનું પદ ત્યાંથી એનો કાર્યભાર છે તાજેતરમાં પ્રથમ ટ્રાન્સ નો ખિતાબ કોને મળ્યો હતો વિનાશ સિંદ્ર મળેલો હતો તાજેતરમાં ડેમિંગ પુરસ્કાર કોને જીત્યો તો ઇટ્સ ટાવરસે

ભારત તરફથી રાજદૂત તરીકે કરવામાં આવેલી છે ત્યાર પછી આપણે ઓગણપચાસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થવાનું છે ગોવામાં થવાનું છે ભારતે મેડા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરેલી છે અભય કેટલાક મહત્વ સવાલો મિત્રો તમને વિડીયોના અંતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ અને જેનો જવાબ તમે ભૂલ્યા વિના કમેન્ટ બોક્સની અંદર આપો છો આજનો પ્રશ્ન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેબેટ પર આવેલું છે મિત્રો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર આન્સર આપી દો તમને આવડે જ છે આ પ્રશ્ન ઉત્તર વિડિયો કેવો લાગ્યો એના પ્રતિભાવ પણ અમને ચોક્કસ આપજો એ મૂકેલા ચાર વિડીયો છે પણ આપની સહાયતા માટે છે અને બાજુમાં જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન પ્રેસ કરજો આપની કમેન્ટ એ અમારા માટે મૂલ્યવાન છે એટલા માટે કમેન્ટ કરવાનું ચોક્કસ ન ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ